જો અહીંયા આપણે ચેપ્ટર નંબર થ્રી સ્ટડી સોરી ચેપ્ટર નંબર ફોર સ્ટડી કર્યું મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ અધરવાઇઝ મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ એટલે કે ગતિમાન વિદ્યુત ભાર ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ એના વિશે આપણે ચર્ચા કરી બચ્ચાઓ ઓકે તો એમાં આપણે શું જોયું કે કોઈ પણ સુવાહક તાર છે સુવાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ચર્ચા કરી ક્લિયર એમાં આપણે કરીયો નિયમ જોયો એમ્પિયરનો સર્કિટરનો નિયમ જોયો બરાબર એના પછી આપણે જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એની પર એક બળ લાગે છે બળનું આપણે સૂત્ર મેળવ્યું જ્યારે ચુંબક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક કરંટ કેરિંગ વાયર એટલે કે એક વાયર જેમાંથી કરંટ પસાર થાય છે એને આપણે મૂકવામાં આવે છે તો એની પર પણ એક બળનો ઉદ્ભવ થાય છે એનું આપણે ફોર્મ્યુલા જોયું સાયક્લોટ્રોન ડિવાઇસ વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી મુવિંગ કોઈલ ગેલ્વમીટર વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી કે ટોર્ક વિશે ઇન્ફોર્મેશન મેળવી કે મેગ્નેટિક ફિલ્ડ છે એમાં એક કોઈલ મૂકે તો કોઈલને લીધે ઉદભવતું ટોર્ક આઈ બી સોરી બી આઈ એન એ સાઈન ઠેટા એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન મેળવી ઠીક છે આ ચેપ્ટર છે ને બેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે

ચુંબક વિના વિશે બેટા ચુંબક વિશે ચુંબક જેને આપણે કહીએ છીએ છીએ મેગ્નેટ તો જુઓ અહીંયા આ કહાની બહુ જ જૂની છે આ કહાની બહુ જ જૂની કહાની છે આની ઉપર ચાઇનીઝ લોકોએ પણ પોતાનું નિવેદન આપેલું છે આની ઉપર ગ્રીસ લોકોએ પણ પોતાનું નિવેદન આપેલું છે અને જ્યારે પૃથ્વીનો માનવનો પૃથ્વી ઉપર જન્મ નહોતો થયો ને એની પેલા ચુંબકત્વ અસ્તિત્વ ધરાવે છે પણ આ તો ધીમે 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 શોધખોળ કરતા ગયા તેમ તેમ આપણે ચુંબક વિશે માહિતી મળતી ગઈ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ તો ચુંબક શું છે બેટા તો ચુંબક એક એવી ચુંબક એક એવો પદાર્થ છે જે બીજા પદાર્થને કેવા બીજા પદાર્થને સ્ટીલ કોબાલ્ટ નિકલ આયન આવા બધા પદાર્થને આકર્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે ચુંબક બધા પદાર્થને આકર્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે જેને આપણે કહીએ છીએ ચુંબક ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ જેને આપણે શું કહીએ છીએ ચુંબક તો આની પાછળની કહાની બેટા એવી છે કે છસો વર્ષ પહેલા એટલે હમણાંના છસો ને સિક્સ હંડ્રેડ યર પૂર્વે બિફોર ક્રાઇસ્ટ એટલે કે આ તો ચાલે ચાલે છે છે સદી સદી એના પણ છ વર્ષ પહેલા એટલે કે ટોટલ સત્યાવીસ વર્ષ પહેલા એક ગ્રીક ફિલોસોફર હતા કોણ હતા ગ્રીક ફિલોસોફર થેલેસ ઓફ મિલેટસ આ નામ ધ્યાનમાં રાખજો થેલેસ ઓફ મિલેટસ થેલેસ ઓફ બેટા એવું કહ્યું થેલેસ ઓફ બેટા એવું કહ્યું કે જે છે એટલે કે પછી અમુક એવા એવા ઘણા ઘણા બધા બધા પદાર્થો પદાર્થો છે છે કુદરતમાં જે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે ગુણધર્મ ગુણધર્મ ધરાવે ધરાવે છે બેટા ચુંબકત્વનો આ જે થેલેસ ઓફ મિલિટસ છે ને બેટા એ ગ્રીક સાઇડના હતા અને ગ્રીકની ઉપરની બાજુ એક મેગ્નેશિયા કરીને જગ્યા છે કઈ જગ્યા છે બેટા મેગ્નેશિયા કરીને જગ્યા છે ત્યાં આવા બધા પદાર્થો મળી આવ્યા ત્યાં આવા બધા પદાર્થો મળી આવ્યા હોવાને કારણે આપણે એ પદાર્થોને નામ આપી દીધું મેગ્નેટ જેને આપણે કહીએ છીએ ચુંબક જેને આપણે શું કહીએ છીએ બેટા ચુંબક કહીએ છીએ બરાબર કહાની સ્ટોરીમાં સમજ પડે છે કે નહીં ઇઝ ઇટ ક્લિયર એના પછી આવ્યા સોળસો માં વિલિયમ ગિલબર્ટ કોણ આવ્યું બેટા વિલિયમ ગિલબર્ટ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિલિયમ ગિલબર્ટે એક બુક લખી ડી મેગ્નેટ વિલિયમ ગિલબર્ટે બેટા કઈ બુક લખી બેટા વિલિયમ ગિલબર્ટે એક બુક લખી ડી મેગ્નેટ કઈ બુક લખી બેટા ડી મેગ્નેટ આ બુકમાં એને આ બુકમાં એને જુદા જુદા પદાર્થોની ચુંબકીય ગુણધર્મ વિશે માહિતી આપી કે ભાઈ આ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે આ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે આ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે એ કોને માહિતી આપી બેટા વિલિયમ ગિલબર્ટ નામના સાયન્ટિસ્ટ ઓકે એના પછી કોણ આવ્યું બેટા તો એના પછી ચાઇનીઝ લોકો ચાઇનીઝ લોકોએ પણ ચાઇનીઝ લોકોએ પણ એક લાંબો પદાર્થ જે કુદરતમાંથી મળી આવે કુદરતમાંથી મળી આવે એવો એક પદાર્થ લીધો લાંબો આ કોઈ ગમે તેવા શેપનો હશે અને એ શેપમાંથી એ લોકો મેગ્નેટ તરીકે દિશા શોધવા માટે યુઝ કરતા સાના શોધવા માટે યુઝ કરતા બેટા દિશા શોધવા માટે યુઝ કરતા એમાંથી એ લોકોએ મેગ્નેટિક નીડલ બનાવી મેગ્નેટિક સોય ચુંબકીય સોય બનાવી અને દિશા શોધવા માટે એ લોકો ચુંબકનો યુઝ કરતા હતા ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે તો આ હતી સાની હતી બધા ચુંબક એટલે કે મેગ્નેટની આ હિસ્ટ્રી હતી કે લોકો મેગ્નેટનો યુઝ આવી રીતે કરતા હતા ઇટ એ ક્લિયર ઓર નોટ સમજાય છે ઓકે પરંતુ ધ્યાનથી સમજો પરંતુ કુદરતમાંથી મળી આવતા ચુંબકો કુદરતમાંથી મળી આવતા ચુંબકો એ એનો આકાર એનો આકાર અને જે શેપ હોય છે શેપ સાઈઝ એન્ડ શેપ એની સાઇઝ એટલે કે એની લંબાઈ પહોળાઈ અને શેપ એ અચોક્કસ હોય છે આ ધ્યાન આ ધ્યાનમાં રાખજો બેટા કે કુદરતમાંથી કુદરતમાંથી જે પદાર્થ પદાર્થ એટલે કયા પદાર્થ બેટા એફી થ્રીઓ ફોર પછી લોડસ્ટોન આ બધા આ બધા પદાર્થો છે ને બેટા એ ચુંબક તરીકે વર્તે છે પણ કુદરતમાંથી જે પદાર્થ મળી આવે છે મળી આવે છે તેનો આકાર અચોક્કસ હોય છે તથા તેની પ્રબળ તથા તે નિર્બળ હોય છે તેનું ચુંબકત્વ કેવું હોય છે બેટા તથા તેનું ચુંબકત્વ તથા તેનું ચુંબકત્વ કેવું હોય છે બેટા નિર્બળ હોય છે એટલે આપણે જે કુદરતમાંથી પદાર્થો મળી આવે છે એનો ડાયરેક્ટલી મેગ્નેટ તરીકે ઉપયોગ કરી શકતા નથી યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઈંગ દેટ સમજમાં આવે છે કુદરતમાંથી જે પદાર્થો આપણે ચુંબકત્વ તરીકે મળી આવે છે એનો આપણે ડાયરેક્ટ ચુંબક તરીકે ઉપયોગ કરી શકતા નથી તો સર આપણે શું કરીએ તો એટલા માટે બેટા આપણે બનાવીએ છીએ આર્ટિફિશિયલ મેગ્નેટ કેવા કેવા મેગ્નેટ બનાવીએ છીએ બેટા આર્ટિફિશિયલ આર્ટી

બરાબર એના પછી કોણ આવે તો એના પછી આવે શું મેગ્નેટ શું એટલે ઘોડાની નાળ તમે લોકોએ જોઈ હશે આ ટાઈપની હશે ઘોડાની નાળ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ આ ઘોડાની નાળ છે એવું સમજો બરાબર આ નોર્થ પોલ અને આ સાઉથ પોલ ઇઝ ઇટ ક્લિયર ઓકે આને આપણે કહીએ છીએ શુ મેગ્નેટ બરાબર પછી ત્રીજું આવશે બેટા મેગ્નેટિક નીડલ શું આવશે બેટા મેગ્નેટિક નીડલ જેને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષોય શું કહીએ છીએ બેટા ચુંબકીય સોય આ બધા આર્ટિફિશિયલ મેગ્નેટ છે કેવા મેગ્નેટ છે બેટા આર્ટિફિશિયલ મેગ્નેટ આર્ટિફિશિયલ મેગ્નેટ કેવી રીતના બનાવવા આવે બેટા કે જે ચુંબક છે ધારો કે કોઈ એક ચુંબક છે મારી પાસે સમજ 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 ધારો કે આ એક આ ચુંબક છે ઓરિજિનલ જે કુદરતમાંથી મળી આવ્યું અથવા ઓરિજિનલ ચુંબક છે બરાબર હવે અહીંયા મેં શું કર્યું આની બાજુમાં એક લોખંડનો બીજો ટુકડો લઈ લીધો છે ચુંબક છે નહીં પણ એ લોખંડના ટુકડાને જ્યારે ચુંબક સાથે ઘસવામાં આવે છે ધ્યાનથી સમજો એ લોખંડના ટુકડાને જ્યારે ચુંબક સાથે ઘસવામાં આવે છે ત્યારે એ લોખંડનો ટુકડો ચુંબક બની જાય છે એ લોખંડનો ટુકડો શું બની જાય છે બેટા ચુંબક બની જાય છે તો એ રીતના જે તમે મેગ્નેટ બનાવો છો ચુંબક બનાવો છો એને આપણે શું કહીએ છીએ બેટા આર્ટિફિશિયલ મેગ્નેટ કહીએ છીએ બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સમજમાં આવે છે આર્ટિફિશિયલ મેગ્નેટ કોને કહેવાય તે ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવતું હોય તો બોલ યસ સર ફટાફટ ચાલ જલ્દી જલ્દી બેટા ફાસ્ટ

પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે અને જેનું ક્ષેત્ર ભૌગોલિક ભૌગોલિક કઈથી કઈ તરફ હોય છે દક્ષિણથી ઉત્તર તરફ હોય છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ એના પછી જો તમે મુક્ત ગઝિયા ચુંબકની વાત કરો બેટા ગજીયા ચુંબકની વાત કરો બેટા તો જો એક જ મિનિટ હો બેટા આ ધ્યાનમાં રાખજો આને જવા દઉં છું હું ધારો કે જો આપણે ગજીયા ચુંબકની વાત કરીએ તો ચુંબકમાં કઈ રીતનું હોય બેટા કે સમજ ધારો કે ધારો કે આ એક દોરી છે બરાબર અને આ એક ચુંબક છે પૈર્યું આપણું ચુંબક ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે ચાલ ઇઝ અવર મેગ્નેટ દિશ્વની અવર મેગ્નેટ બરાબર આપણું આ નોર્થ બરાબર હવે આ ગજીયો ચુંબક છે બેટા ધ્યાનથી સમજો આ ગજીયો ચુંબક છે ગજીયા ચુંબકને જ્યારે તમે આવી રીતના મને બાંધી દો છો બરાબર તો આની જે આ ફ્રી ફોલ કરી દો લટકાવીને છોડી દો આને આને જ્યારે આપણે લટકાવીને છોડી દઈએ છે તો એ ઉત્તરથી દક્ષિણ બાજુ સ્થિર થઈ જશે બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ કઈથી કઈ બાજુ સ્થિર થઈ જશે ઉત્તરથી દક્ષિણ બાજુ એ શું થઈ જાય છે બેટા સ્થિર થઈ જાય છે ઓકે સોરી આ બાજુ દક્ષિણ નોર્થ સાઉથ આ બાજુ સાઉથ આ બાજુ નોર્થ આવી રીતના સ્થિર થઈ જશે શું થઈ જશે બેટા ઉત્તરથી દક્ષિણ બાજુએ સ્થિર થઈ જશે ફ્રી ફોલ થઈ જશે તો ચાઇનીઝ લોકોએ આવી રીતના તો મેગ્નેટનો યુઝ કરીને એ લોકો એ દિશા તરીકે ઉપયોગ કરતા સમજ પડે એ લોકો શું કરતા મેગ્નેટને આવી રીતના ફ્રી ફોલ આવી રીતના આમ રાખી મૂકતા આવી રીતના આમ લટકાવીને રાખે બરાબર એટલે જેવી રીતના ગતિ તમે કરો છો તો ચુંબક જે દિશામાં નોર્થ પોલ બતાવે એ દિશામાં એ લોકો આગળ આગળ જાય એટલે એ લોકોને ખબર પડે કે આ ઉત્તર ધ્રુવ છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સમજમાં આવે છે ઓકે તો આ વેરી વેરી મોસ્ટ આઈએમપી ચુંબક વિષયનો સેકન્ડ પોઈન્ટ હતો બેટા ધ્યાનમાં રાખજો ઓકે ગજીયો ચુંબક ધ્યાનથી સમજો ગજીયો ચુંબક ના જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાયેલો હોય તેને ચુંબક નો ઉત્તર ધ્રુવ ગજીયા ચુંબકનો જે છેડો સમજજો આ ગઝિયો ચુંબક છે ગજીયા ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાયેલો હોય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને જે છેડો દક્ષિણ દિશામાં ગોઠવાયેલો હોય તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે આ બધી ચર્ચા હવે કરવાનો વિષય નથી આપણે કરી જ ગયા છીએ ઓલરેડી ધોરણ દસમાં તમે લોકો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બોલ બેટા સમજમાં આવે છે કે નથી આવતું સમજમાં આવતું હોય તો બોલ યસ સર બેટા ફટાફટ હંડ્રેડ પર્સેન્ટ શ્યોર ઓકે ફ્રી ફોલ કરો એટલે સાઉથ નોર્થ અથવા તો નોર્થ સાઉથ ડિરેક્શનમાં એરો એ ગોઠવાઈ જશે જે દિશા ઉત્તર દિશામાં ગોઠવાય તો એને આપણે ચુંબકીય ઉત્તર નોર્થ પોલ કહીએ છીએ એટલે ઉત્તર ધ્રુવ કહીએ છીએ દક્ષિણ દિશામાં ગોઠવાય તો એને આપણે કયો ધ્રુવ કહીએ છીએ દક્ષિણ ધ્રુવ કહીએ છીએ બોલ ઇઝ ઇટ ક્લિયર બેટા સમજમાં આવે છે ડન ઓકે ચાલજો બીજું જો બીજી આની એક બેટા પ્રોપર્ટી એવી છે બીજી આની એક પ્રોપર્ટી એવી છે ધ્યાનથી સમજીએ આપણ એક સરસ મજાની પ્રોપર્ટી છે સમજ દારો કે દારો કે ધારો કે આ એક મેગ્નેટ છે ધારો કે આ એક ચુંબક છે જો સોચ આ એક ચુંબક છે અયરો આ એનો નોર્થ પોલ આ એનો સોરી આને આપણે સાઉથ કહીએ આ એનો સાઉથ પોલ આ એનો નોર્થ પોલ બરાબર આની બાજુમાં હું એક બીજું ચુંબક લઈ ગયો આ બીજું ચુંબક લઈ ગયો આ એનો નોર્થ પોલ આ એનો સાઉથ પોલ બોલ નોર્થ નોર્થ ઉત્તર ઉત્તર શું થશે અપાકર્ષણ એટલે કે આ દૂર ભાગશે અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ શું થશે દૂર ભાગશે દૂર ભાગશે એટલે કે આ આવી રીતના આમ દૂર ભાગશે અરે સમજાય છે કે નહીં બેટા ઇઝ ઇટ ક્લિયર બોલ એવી રીતના ધારો કે હું બીજી આકૃતિ ડ્રો કરું ધારો કે ધારો કે આ એક ચુંબક છે વિચાર બરાબર આ એક ચુંબક છે આ સાઉથ આ નોર્થ એની પાસે હું ધારો કે એક બીજું ચુંબક લઈ ગયો જો આ બીજું ચુંબક લઈ ગયો આ સાઉથ છે ને આ નોર્થ છે બોલ આ અને શું કરશે આકર્ષણ કરશે તો આ આ દિશામાં આકર્ષણ કરશે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ એટલે કે સેમ યાદ કરો આપણે જે ચેપ્ટર નંબર વનમાં ભણેલા કે બે સમાન વિદ્યુત ભાર હોય તો એકબીજાનું અપાકર્ષણ થાય છે અને બે અસમાન વિદ્યુત ભાર હોય તો આકર્ષણ થાય છે તો સેમ થિંગ બેટા કે બે સમાન ધ્રુવ હશે

સેકન્ડ થિંગ બેટા ધ્યાનમાં એ રાખવા જેવી છે સેકન્ડ થિંગ બેટા ધ્યાનમાં એ રાખવા જેવી છે ચલો આને હું હટાવી દઉં છું અહીંયાથી ઓકે કે ગજિયા ચુંબકના તમે ગમે તેટલા ટુકડા કરો બરાબર ધારો કે આ ગજીયો ચુંબક છે સમજ ધારો કે આ ગજીયો ચુંબક છે સમજ આ એનો નોર્થ પોલ છે આ એનો સાઉથ પોલ છે ઇઝ ઇટ ક્લિયર આને હું ટુકડા કરું છું તો ગજીયા ચુંબકના તમે બેટા ગમે તેટલા ટુકડા કરો ને ગમે તેટલા આ બે ટુકડા મેં કરી દીધા બરાબર તો ગજીયા ચુંબકના આપણે બે ટુકડા કરીએ તો આ નોર્થ પોલ અહીંયા રહેશે અહીંયા સાઉથ પોલ અહીંયા નોર્થ પોલ અહીંયા સાઉથ પોલ આવી રીતના પોલ એટલે ધ્રુવ થાય બેટા હું જ્યારે આવું બોલું પોલ તો પોલનું મિનિંગ શું થાય ધ્રુવ થાય ઇંગ્લિશમાં એને પોલ કહેવાય ઇઝ ઇટ ક્લિયર ઓર નોર્થ ઓકે તો આ નોર્થ પોલ સાઉથ પોલ નોર્થ પોલ સાઉથ પોલ ફરી પાછા બંનેને ચીપકાવી દો તો આ થઈ જાય કે નહીં ઇઝ ઇટ ક્લિયર યાદ રાખજો વિદ્યુતભારમાં કેવું હતું કે એક સિંગલ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવતો હતો યાદ કર કે ભાઈ પ્લસ ક્યુ હોય તો આપણે ખબર છે કે પ્લસ ક્યુ મારમાંથી પ્લસ ક્યુમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે બોલ માઇનસ ક્યુ હોય તો માઇનસ ક્યુમાં વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જાય પણ અહીંયા એકલો ધ્રુવ પોસિબલ નથી ધ્રુવ હંમેશા નોર્થ અને સાઉથ ઉત્તર અને દક્ષિણ ભેગા જ હશે યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઈંગ દેટ બેટા સમજમાં આવે છે કે નથી આવતું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હંમેશા હશે બેટા જ હશે જ્યારે ધ્રુવમાં એકલો ધ્રુવ શક્ય છે નહીં ઇઝ ઇટ ક્લિયર બોલ સમજમાં આવી હોય તો યસ સર ઇઝ ઇટ ક્લિયર સમજમાં આવી હોય તો બોલ યસ સર વેરી વેરી મોસ્ટ આઈ બેટા વેરી વેરી મોસ્ટ આઈ સમજમાં આવી હોય તો બોલ યસ સર ઓકે ડન આગળ વધીએ હા સર ચાલો આગળ વધીએ તો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી ચુંબક વિશે જે આપણા મગજમાં રહેવી જરૂરી છે ઓકે ચાલો એના પછી આવે છે બેટા ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબક વિશે થોડી આપણે માહિતી મેળવી લઈએ બરાબર આ ચુંબકના ગુણધર્મો તો જોયા હવે ચુંબક વિશેની થોડી માહિતી મેળવી લઈએ બરાબર કયો ચુંબક તો ગયા વિશે થોડી માહિતી મેળવી લઈએ આપણે બેટા ચુંબકીય ક્ષેત્ર વેરી વેરી મોસ્ટ આઈએમપી બરાબર વ્યાખ્યા તો સમજા પણ આ બધા ટોમ અગત્યના છે ત્યાં તમને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્ર આવતું તો યાદ છે વિદ્યુત ક્ષેત્ર કોને કહેતા હતા કે ભાઈ જે પોઈન્ટ વિદ્યુત ભાર છે બિંદુવત વિદ્યુત ભાર છે એની અસર જેટલા ક્ષેત્ર સુધી રહેતી હોય એને આપણે કહેતા હતા વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આપણે કોની ચર્ચા કરવાની છે બેટા ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય તો ચુંબકની ચુંબકીય અસર ચુંબકની માર્કર પતી ગઈ એટલી વારમાં ચુંબકની ચુંબકીય અસર ચુંબકની ચુંબકીય અસર જેટલા જેટલા વિસ્તાર સુધી જેટલા વિસ્તાર સુધી રહેતી હોય તેને આપણે શું કહીએ છીએ બેટા ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે બોલ સમજ પડી કે નહીં બરાબર આ યાદ રાખજો ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તાર સુધી રહેતી હોય અથવા જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય બોલ એને આપણે શું કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બરાબર ચાલ જો એના પછી છે બેટા સમાન ચુંબકીય ક્ષેત્ર બીજો પોઈન્ટ એક યાદ રાખજો કયો બેટા સમાન ચુંબકીય ક્ષેત્ર કયું ક્ષેત્ર બેટા સમાન ચુંબકીય ક્ષેત્ર તો સમાન ચુંબકીય ક્ષેત્રને બેટા ત્રણ રીતના દર્શાવવામાં આવે પહેલી રીત કઈ તો આ પહેલી રીત તારું સમાન ચુંબકીય ક્ષેત્ર બરાબર આ તારી પહેલી રીત સમાન ચુંબકીય ક્ષેત્ર બીજી રીત કઈ બેટા બીજી રીત તું એને ડોટથી દર્શાવ ડોટનો મિનિંગ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુ છે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે બહારની બાજુ છે તો આ બી કઈ બાજુ બેટા બહારની બાજુ અને ત્રીજી રીત કઈ બેટા તો ત્રીજી રીત ક્રોસ યાદ કરા બધું આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર ફોરમાં ત્રીજી રીત કઈ બેટા ક્રોસ બોલાને આપણે શું કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે બેટા ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ તો આ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવાની ત્રણ મેથડ બોલ સમજમાં આવ્યું તો યસ સર ફટાફટ સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ઓકે ચાલો ઇઝ ઇટ ક્લિયર બેટા સમજમાં આવે છે ઓકે ચાલ એના પછી છે બેટા મારે થોડી સ્પેસ જોવી પડશે ઓકે થોડું કેમેરાને આ બાજુ લઈ જાઉં હું ઓકે ચાલ જો એના પછી છે બેટા ચુંબકીય ધ્રુવ એના પછી શું છે બેટા ચુંબકીય ધ્રુવ જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડાયપોલ ચુંબકીય સોરી મેગ્નેટિક પોલ પોલ ડાયપોલ તો ના કહેવાય પણ મેગ્નેટિક શું કહીએ છીએ પોલ જો અહીંયા ધારો કે આપણી પાસે આ સમજવા જેવો ટોપિક છે બેટા વેરી વેરી મોસ્ટ આઈએમપી સમજવા જેવો ટોપિક છે સમજો અહીંયા ધારો કે એક આપણી પાસે ગજયો ચુંબક છે આ ગજિયા ચુંબકના બે ધ્રુવ છે કયા ધ્રુવ છે બેટા બે ધ્રુવ બોલો કયા કયા ધ્રુવ આવે ઉત્તર અને દક્ષિણ તો આને સમજી લે કે આ તારો ઉત્તર એટલે કે નોર્થ નોર્થ એટલે ઉત્તર ધ્રુવ છે આ સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ છે બરાબર અને આ બે માંથી પસાર થતી રેખા ઓકે ચાલજો સમજજે બેટા વેરી વેરી મોસ્ટ આઈએમપી બે પદ આમાંથી બહાર નીકળશે કે ચુંબકના ધ્રુવમાંથી પસાર થતી રેખાને આને ચુંબકીય અક્ષ કહેવામાં આવે છે આજે મેં રેખા ડ્રો કરી આ અક્ષને આપણે શું કહીએ છીએ બેટા ચુંબકીય અક્ષ આ નાના નાના પોઈન્ટ સમજવા જરૂરી છે ચુંબકીય અક્ષ કહેવાય કઈ અક્ષ કહેવાય ચુંબકીય અક્ષ ચુંબકીય ચુંબકીય મિડલ મધ્યમાંથી અક્ષને રૂપે પાસ થતી રેખા આ રેખાને આપણે શું કહીએ છીએ બેટા તો આ રેખાને આપણે કહીએ છીએ ચુંબકીય વિષુ રેખા આ ધ્યાનમાં રાખજો કઈ રેખા કહીએ છીએ બેટા ચુંબકીય

ધ્રુવની પ્રબળતા તો આના ધ્રુવની પ્રબળતા એને આપણે કહીએ છીએ ક્યુ એમ વન આ ક્યુ એ વિદ્યુત ભાર નથી ધ્રુવની પ્રબળતા છે ઉત્તર ધ્રુવની પ્રબળતા એને આપણે ક્યુ એમ વનથી દર્શાવીશું અને ક્યુ એમ ટુ તો આનો મિનિંગ થાય દક્ષિણ ધ્રુવની પ્રબળતા ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સમજમાં આવે છે ડિટ્ટો કુલમનો નિયમ જેમ ભણેલા ને આપણે એવો જ કુલમનો નિયમ અહીંયા પણ આપણે ભણીશું બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા સમજમાં આવે છે અને શું શું છે છે બેટા 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 પ્રબળતા પ્રબળતા ઇઝ ક્લિયર ઓકે ચાલજો બીજું ચુંબક માટે શું યાદ રાખવા જેવું છે સમજ ફરી પાછું હું તને ફરી પાછું હું તને એ જ ડાયગ્રામ ડ્રો કરીને સમજાવીશ એ જ ડાયગ્રામ ડ્રો કરીને સમજાવીશ આ નોર્થ આ સાઉથ ઇઝ ઇટ ક્લિયર ઓર નોથ બેટા આમાં છે ને બે પ્રકારની લંબાઈ આવે એક ધ્રુવ થી ધ્રુવની મેગ્નેટિક લેન્થ ચુંબકીય લંબાઈ કઈ લંબાઈ કહીએ છીએ બેટા ચુંબકીય લંબાઈ ઇંગ્લિશમાં એને મેગ્નેટિક લેન્થ કહેવાય શું કહેવાય મેગ્નેટિક લેન્થ અને એન્ડ ટુ એન્ડ લેન્થ છે બેટા એને આપણે કહીએ છીએ ભૌગોલિક લંબાઈ કઈ લંબાઈ બેટા ભૌગોલિક લંબાઈ કઈ લંબાઈ બેટા ભૌગોલિક લંબાઈ બરાબર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ભૌગોલિક એટલે જીઓમેટ્રિકલ લેન્થ અને ચુંબકીય એટલે કે મેગ્નેટિક લેન્થ કહેવામાં આવે છે બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ પોલથી પોલ ધ્રુવથી ધ્રુવની લંબાઈને આપણે કઈ કહીએ છીએ બેટા ચુંબકીય લંબાઈ અને એન્ડ ટુ એન્ડ એટલે કે આ છેડાથી આ છેડાની લંબાઈને આપણે કઈ કહે ભૌગોલિક લંબાઈ જીઓમેટ્રિકલ લેન્થ કઈ લેન્થ કહેવામાં આવે છે બેટા જીઓમેટ્રિકલ લેન્થ અરે સમજમાં આવે તો બોલ યસ સર મારા બેટા સમજમાં આવે તો બોલ યસ સર ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ જલ્દી બેટા ફાસ્ટ સમજાય છે ચુંબકીય લંબાઈ ભૌગોલિક લંબાઈ ઓકે ચાલો વૈજ્ઞાનિકોનું કહેવું એવું થાય છે બેટા વૈજ્ઞાનિકોનું કહેવું એવું થાય છે બેટા કે ચુંબકીય લંબાઈ અને ભૌગોલિક લંબાઈનું એક ગુણોત્તર કાઢ્યો એટલે કે ચુંબકીય લંબાઈ અને ભૌગોલિક લંબાઈ એનો ગુણોત્તર તમને મળે છે ઝીરો પોઈન્ટ ચોર્યાસી કેટલો મળે છે બેટા ઝીરો પોઈન્ટ ચોર્યાસી મળે છે આ ડેટા યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે મેગ્નેટિક લંબાઈ એન્ડ જીઓમેટ્રિક લંબાઈ એનો ગુણોત્તર આપણે મળે છે ઝીરો પોઈન્ટ ચોર્યાસી બોલ ઇઝ ઇટ ક્લિયર समझाई से समझात तो हुए तो बोलो यस सर समझात तो हुए तो बोलो यस सर बेटा ओके डन ओके चलो बोलो आगे के ओके सर वेरी गुड આગળ વધીએ ચાલો નાની નાની વસ્તુ બેટા ધ્યાનમાં રાખજો એક્ઝામ્પલ કરવામાં મજા આવશે ઓકે ચાલો ઓકે જો એના પછી લખો એના પછી આપણે જોવા જઈ રહ્યા છીએ ચુંબકીય બળ માટે કુલમનો નિયમ કયા બળ માટે બેટા ચુંબકીય બળ માટે કુલમ નો નિયમ ઇઝ ઇટ ક્લિયર ચાલ ચુંબકીય ચુંબકીય બળ બળ માટે માટે કુલમનો 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 નિયમ 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 કોનો જેવી રીતના આપણે ક્યાં જોયેલો બેટા પહેલા ચેપ્ટરમાં જોયેલો એવી જ રીતના કુલમનો નિયમ આપણે આ ચેપ્ટરમાં પણ જોવાના છીએ બરાબર કેવી રીતના કુલમનો નિયમ શું કહેવા માંગે છે આ ચેપ્ટરમાં સમજો દારો કે આપણી પાસે એક બાર મેગ્નેટ છે જેને આપણે કહીએ છીએ ગજીયો ચુંબક બરાબર આ ગઝિયા ચુંબકનો આ ઉત્તર ધ્રુવ છે આ દક્ષિણ ધ્રુવ છે આની પરની ધ્રુવીયતા ક્યુ એમ વન છે આની પરની ધ્રુવીયતા ક્યુ એમ ટુ છે અને બે પોલ વચ્ચેનું અંતર ધારો કે આપણે આપેલું છે આર તો કુલમના કહેવા પ્રમાણે કુલમના કહેવા પ્રમાણે કે આ બે પોલ વચ્ચે લાગતું બળ એફ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ બોલો શું આવે ક્યુ એમ વન ક્યુ એમ ટુ આપણે આવું ભણી ગયા છીએ ક્યુ એમ વન ક્યુ એમ ટુ અને તેમની વચ્ચેના અંતરના વર્ગના કયા પ્રમાણમાં હોય છે બેટા વ્યસ્ત પ્રમાણમાં હોય છે બોલ તો આપણે એફ બરાબર શું લખીએ છીએ કે ક્યુ એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર કંઈ યાદ આવે છે કે બેટા હા જ્યાં કે બરાબર અહીંયા શું આવશે બેટા જ્યાં કે બરાબર મ્યુ ઝીરો અપોન ફોરપાય મ્યુ ઝીરોને શું કહેવામાં આવે છે તો મ્યુ બરાબર શૂન્ય અવકાશની શૂન્ય અવકાશની પરમી શૂન્ય અવકાશની પરમી જેની વેલ્યુ હોય છે બેટા ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન સોરી टेन रेस टू माइनस सैवन कारण फोर पाई तो छेद में सेज वेल्यू के बेटा टेन रेस टू माइनस सेवन तो बोल आ सूत्र ने मैं लखव होकूँ एफ बराबर के जगह पर मुकी दो बेटा म्यू जीरो अपोन फोर पाई क्यू अँ मरी मिस्टेक थी गई क्यू एम वन एम टू क्यू एम वन क्यू एम टू छेदमा आर स्क्वेर वेरी वेरी मोस्ट आईएमपी फॉर्म्यूला बेटा इज इट क्लियर और नॉट સમજ પડી કે નહીં બોલો મ્યુ ઝીરોનો મિનિંગ શું થાય તો શૂન્ય અવકાશની પરમીએબિલિટી થાય ફોરપાય તો ફોર એમ રહેશે મ્યુ વેલ્યુ ફોર પાય ઇન્ટુ ટેન ટુ માઇનસ સેવન આ આખાની કિંમત ટેન્ડ્રેસ ટુ સેવન થાય ક્યુ એમ વનને શું કહેવામાં આવે છે જ્યાં ક્યુ એમ વન અને ક્યુ એમ ટુ બરાબર પોલ સ્ટ્રેન્થ આ ધ્યાન રાખજો જ્યાં ક્યુ એમ વન અને ક્યુ એમ ટુ શું કહેવામાં આવે છે બેટા પોલ સ્ટ્રેન્થ પોલ સ્ટ્રેન્થ ગુજરાતીમાં એને કહી શકો ધ્રુવની પ્રબળતા શું કહેવામાં આવે છે બેટા ધ્રુવની પ્રબળતા બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ અરે સમજ પડી કે નહીં ઓકે તો આ કયો નિયમ હતો બેટા કુલમનો નિયમ હતો શેના માટે આ ચુંબકીય બળ છે તો ચુંબકીય બળ માટે કુલમનો નિયમ હતો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ બોલ સમજમાં આવ્યું કે નહીં ઇઝ ઇટ ક્લિયર कोई प्रॉब्लम हुई तो बोल फटाफट कूलम का नियम कयो नियम बेटा कूलम नो नियम ओके okay? okay? बोल इज इट क्लियर डन बोलो समझ पड़ी के एक एग्जांपल करिए क्या नहीं ऊपर હા સર કરાવો ને તો વધારે મજા આવશે એક જ મિનિટ હો એક એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં તો નહીં આપેલો હોય મારે એક્ઝામ્પલ જોવો પડશે ચાલો જુઓ એક એક્ઝામ્પલ કરીએ આપણે કુલમના નિયમ ઉપર ચાલો નિયમ ધ્યાનમાં રાખજો બેટા જુઓ આપણે એવું આપેલું છે ક્વેશ્ચન સમજો બે સમાન ચુંબક બરાબર જેના ધ્રુવનો ગુણોત્તર આપેલો છે વન ઇઝ ટુ ટુ વન ઇઝ ટુ ધ્રુ ટુ બે ચુંબક છે સમજો અહીંયા એક એક્ઝામ્પલ આપણે લઈએ અરે માર્કર પતી ગઈ કે શું જો ભાઈ એક ચુંબક માટે આ કામ નહીં બને બે ચુંબક હશે ધારો કે એક ચુંબક આર્યો એક ચુંબકનો નોર્થ પોલ અને આ એક ચુંબકનો સાઉથ પોલ તો આનો નોર્થ પોલ તો આ બાજુ હશે જ અને આનો સાઉથ પોલ તો આ બાજુ હશે જ બરાબર પણ બે અલગ અલગ આપણે ચુંબક લીધા અને એમની વચ્ચેનું અંતર ધારી લો ધારો કે કેટલું છે એમની વચ્ચેનું અંતર બેટા આર છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે ચાલજો હવે સમજ આની ચુંબકીય ધ્રુવ ક્યુ એમ વન છે અને આનું ચુંબકીય ધ્રુવ ક્યુ એમ ટુ છે આ બંનેનો ગુણોત્તર આપેલો છે કેટલો આપેલો છે હું લખી લઉં અહીંયા ક્યુ એમ વન ઇસ ટુ ક્યુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ વન ઇસ ટુ ટુ કેટલો આપેલો છે બેટા વન ઇસ ટુ ટુ આપેલો છે ઓકે આપણે એવું કીધું છે કે ટુ સિમિલિયર મેગ્નેટિક પોલ્સ બે સમાન ચુંબકીય ધ્રુવો છે જેમની ચુંબકીય ધ્રુવનો ગુણોત્તર વન ઇસ ટુ ટુ છે અને એકબીજાથી એક મીટરના અંતરે મૂકેલા છે એટલે કે અહીં આર બરાબર બેટા કેટલું આપેલું છે એક મીટર અંતર તમને આપેલું છે તો ફાઇન્ડ ધ પોઈન્ટ વેર અ યુનિટ પોલ એક્સપીરિયન્સ નો નેટ ફોર્સ ડ્યુ ટુ ટુ પોલ્સ એટલે આપણે એવું કીધેલું છે બેટા કે એમની વચ્ચે કોઈ ચુંબકીય બળ લાગવું જોઈએ નહીં એવું મીન્સ કે ચુંબકીય બળ શૂન્ય થાય તો કયા બિંદુ એ તો કયા બિંદુ એ ચુંબકીય બળ કયા બિંદુએ ચુંબકીય બળ શૂન્ય થાય બોલ તમને યાદ હોય તો આવા એક્ઝામ્પલ આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ યાદ છે તમને લોકોને યાદ છે કે નહીં આવા એક્ઝામ્પલ આપણે બોલો અહીંયા એક વિદ્યુતભાર હોય અહીંયા બીજો વિદ્યુતભાર હોય બે વિદ્યુતભર વચ્ચેનું અંતર આપેલું હોય અને આપણે શું કરતા આપણે આ બે ધારો કે આ અંતર આર છે તો અહીંયાથી કોઈ પણ એક અંતરે આપણે ધારી લેતા કે એ બિંદુ પાસે વિદ્યુત બળ કેવું છે શૂન્ય છે સેમ કોન્સેપ્ટ અહીંયા રિપીટ કરવાનો છે સેમ કોન્સેપ્ટ આપણે અહીંયા રિપીટ કરીશું ધારો કે ધારો કે દેખાય છે ને બેટા મને ખાલી એ જ ઓકે દેખાય છે ને તમને લોકોને હા જો સમજ ધારો કે આ એક પોલ છે અને આ બીજો પોલ છે એમની વચ્ચેનું અંતર તમને કેટલું આપેલું છે બેટા એક મીટર આપેલું છે બરાબર તો હું એવું ધારી લઉં કે ધારો કે આ પોલથી એક્સ જેટલા અંતરે વિદ્યુત બળ શૂન્ય થાય છે તો બાકીનું અંતર કેટલું બચ્યું બેટલા સોરી ચુંબકીય બળ શૂન્ય થાય છે તો બાકીનું અંતર કેટલું બચ્યું બેટા વન માઇનસ એક્સ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ જ્યાં વિદ્યુત બળ શૂન્ય થાય ત્યાં આપણે એવું કીધું છે કે ત્યાં પોલ સ્ટ્રેન્થ એક એક ગણી લો એટલે કે અહીંયા પોલ સ્ટ્રેન્થ એક છે એવું ગણી લો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ એટલે આનો મિનિંગ શું થાય કે આ બે બિંદુ વચ્ચે ચુંબકીય બળ અને આ બે બિંદુ વચ્ચે ચુંબકીય બળ સમાન હોવું જોઈએ બોલ જો અહીંયા સમજ આને સમજાવેલું કે જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ ચુંબક ત્યાં આંગળી રાખી દો તો અહીંયા આંગળી રાખી દો એની શું અસર થાય તો બોલ આપણ આપણ આને પણ આપણે ધન લઈએ આને પણ આપણે ધન લઈએ તો ધન ધન વચ્ચે અપાકર્ષણ થશે સેમ આને પણ દંડ આને પણ દંડ ધન ધન વચ્ચે અપાકર્ષણ થશે સમજ કે અહીંયા ચુંબકીય બળ તારું બને છે શૂન્ય ઇન શોર્ટ એમાં મેં તમને એવું સમજાવેલું પણ અહીંયા એવું સમજ કે આ બિંદુ પાસે આને કારણે અને આ બિંદુ પાસે આને કારણે બળ સમાન હોય કેવું હોય સમાન હોય તો શૂન્ય થાય બરાબર છે તો કંઈ કરવાનું નથી બસ ફોર્મ્યુલા મૂકી દો બોલો તો હું એવું લખી શકું કે એફ એ બી બરાબર એફ એસી એફ સોરી એફ એ બી બરાબર અદરવાઈઝ એફ બી એ એફ બી એ બરાબર એફ બી એફ બી ઓકે વેરી ગુડ બસ ફોર્મ્યુલા મૂકો બોલો શું ફોર્મ્યુલા હતું સર ફોર્મ્યુલા આવું હતું મ્યુ ઝીરો અપોન ફોર પાય ક્યુ એમ વન ક્યુ એમ ટુ હવે એમ ટુ નહીં આવે આની પોલ સ્ટ્રેન્થ આને હું કહી દઉં છું ક્યુ કહી દઉં છું તો ક્યુ એમ વન ઇન્ટુ ક્યુ અપોન ડિસ્ટન્સ બીટવીન ધેમ બોલા બંને વચ્ચેનું અંતર કેટલું છે એક્સ છે તો અહીંયા આવશે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બોલ આના માટે એપ્લાય કર તો મ્યુ ઝીરો અપોન ફોર પાય ક્યુ એમ ટુ ક્યુ એમ ટુ ઇન્ટુ ક્યુ આની પોલ સ્ટ્રેન્થ ક્યુ છે અપોન બોલ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર તો વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ અરે સમજ પડે છે તને અહીંયાથી દેખાતું હશે કે કોને કેન્સલ કરવું ને કોને કેન્સલ ના કરવું તે દેખાય છે ઓકે ડન ચાલજો મ્યુ ઝીરો ફોર પાય મ્યુ ઝીરો ફોર પાય કેન્સલ ક્યુ કેન્સલ ક્યુ કેન્સલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બોલ તું આને આમ લખી શકે માટે ક્યુ એમ વન અપોન ક્યુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર હવે આનો ગુણોત્તર તને આપેલો છે વન જેમ ટુ તો આની જગ્યા પર મૂકી દે વન જેમ ટુ એકના છેદમાં બે એક્સ સ્ક્વેરના છેદમાં વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર આનો ક્રોસ ગુણાકાર કરી નાખ માટે વન માઇનસ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ સ્ક્વેર આનું સોલ્યુશન આપ વન માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ અરે સમજાય છે બેટા કે નથી સમજાતું ઇઝ ઇટ ક્લિયર ઓકે બોલા શું થશે માટે એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ માઇનસ સોરી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે આનું દ્વિઘાત સમીકરણથી સોલ્યુશન આપજે કઈ મેથડથી સર પેલું છે મેથડ તમારી પાસે એરિયા એક્સ ઇઝ ટુ માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એ અપોન ટુ એ આ મેથડ છે કે નહીં આનાથી સોલ્યુશન આપજે જે આવે તે તારો આન્સર તારો આન્સર એપ્રોક્સિમેટલી આવે છે બેટા એક્સ ઇઝ ટુ વન અપોન વન પ્લસ રૂટ ટુ એટલે કે ઇઝ ઇટ ઇક ઇક્વિવલન ટુ ઝીરો પોઈન્ટ ફોર વન ફોર મીટર આ સોલ્યુશન હોમવર્કમાં તો ટ્રાય કરજે બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ અરે સમજમાં આવ્યું કે નહીં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો આવડવો જોઈએ સમજમાં આવ્યું કે બેટા ઇઝ ઇટ ક્લિયર ક્વેશ્ચનમાં કોઈ તકલીફ હોય તો બોલો